આપો તો અમે તમને ડબલ કરી આપશું તાંત્રિક વૃદ્ધિ. અંકલેશ્વરની એક સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી સગીર જે આરોપી હિમાંશુ ઉર્ફે અમંદભાઈ ઉર્ફે ગગો જયેશભાઈ કાછડિયા પટેલે તેને પોતાની મારુતિ વાનમાં સ્કૂલે લઈ જવા મૂકી જવાનું કામ કરતો હતો. આ સમય દરમિયાન આરોપી સગીરાને હેરાન પરેશાન કરતો હતો. આ અંગેની જાણ સગીરાએ તેના પિતાને કરી હતી, જેથી તે સમયે પિતા આરોપીને ફોન ઉપર ઠપકો આપીને અન્ય વાન ચાલક સાથે સગીરાને સ્કૂલે મોકલી હતી. સગીરા 27 જુલાઈ 2017 રોજ નવા મારુતિ વાન ચાલક સાથે સ્કૂલે ગઈ હતી, પરંતુ સ્કૂલેથી પરત ન ફરતા સ્કૂલવાનના જે તેમના માતા પિતા પણ ડ્રાઈવરને પૂછપરછ કરી હતી અને જાણવા મળ્યું હતું કે સવારે મૂક્યા બાદ તે બપોર બાદ જે રીતે સ્કૂલમાંથી નીકળી ગઈ હતી અને ત્યારે તપાસમાં પણ સામે આવ્યું હતું કે સમગ્ર કેસ અંકલેશ્વરની એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશ બી પંડ્યાએ ધારદાર દલીલો પણ કરી હતી અને સાથે જ સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રહે રાખીને આરોપી હિમાંશુ કાછિયા પટેલ વિરુદ્ધ બળાત્કાર અને સાથે જ અપહરણ તેમજ બાળકોના જાતિ અત્યાચાર અને શોષણ ગુનો સાબિત થતા તેને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન હોમ સેક્સ્યુઅલ ઓફેન્સ 2012ની કલમ અનુસાર 4 અનુસાર તેમાં તમામ ગુનામાં કસૂરવાર ઠેરવીને આજીવન કારાવાસની સજા પણ સંભળાવી હતી અને સાથે ₹20,000નો દંડ ફટકારીને ભોગ બનનારને ₹7 લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે હાજર થયેલો અને આ ગુનાનો બનાવ તારીખ 21/7/2017 રોજ બનેલો અને એ સમયે ભોગ બનનાર ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. તેના પિતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે અંકલેશ્વરમાં ફરજ બજાવતા હતા અને તેની સ્કૂલે જતી હતી. એ સ્કૂલનો વાનનો ડ્રાઈવર આરોપી હિમાંશુ પટેલ ભોગ બનનારની છેડતી કરતો હતો અને ઘણીવાર એને પ્રેમ સંબંધ રાખવા માટેની વાત કરતો હતો અને આ બનાવની વાત એના પિતાને કરી દેતા એના પિતાએ આરોપીને ઠપકો આપેલો અને એ ઠપકાની રીલ્સ રાખીને અઠવાડિયા પછી આરોપી સ્કૂલ ઉપર જઈ અને ભોગ બનનારને બોલાવી તમાચો મારી ધમકાવીને ઇકો ગાડીમાં લઈને તારાપુર બાજુ જતો રહેલો અને ત્યાં એક રાત રાખીને એની પર બળાત્કાર કરેલો અને પોક્સકો વિરુદ્ધનો ગુનો કરેલો અને બીજે દિવસે એને આમોદ તરફ છોડી જતા ત્યારબાદ આ ગુનાની FIR ભોગ બનનારની માતાએ આપેલી. અને આ કેસ અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વિજય કાલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે ધારદાર રજૂઆત કરવામાં આવેલી અને સરકાર પક્ષની દલીલો અને ચુકાદાઓને ધ્યાનમાં આપી ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે આરોપીને આજીવન કારાવાસની સજા તેમજ ભોગ બનનારને 7 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કરેલો છે, સાથે આરોપીને 20,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર રોડ રસ્તાનું ભારે ધોવાણ થયું છે, ત્યારે રાજ્ય સરકારના વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પણ આ મામલે હવે મેદાનમાં આવી ગયું છે. કોંગ્રેસ